શિયાળાની શરૂઆત થતા રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। આજે વહેલી સવારે હાર્ડ થઈ જવતી ઠંડીનો અનુભવ થયો। અમદાવાદમાં 16 ડિગ્રી, વડોદરામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું તો રાજકોટમાં 15 ડિગ્રી, સુરતમાં 20 ડિગ્રી અને ડીસામાં 15 ડિગ્રી તો નલિયામાં 12 ડિગ્રી, ઈડરમાં 16 ડિગ્રી, પાટણમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું। પાલનપુરમાં પણ તાપમાનનો પારો ગગડતા પાલનપુર શહેરનું તાપમાન 15 ડિગ્રી, જ્યારે દાહોદનું તાપમાન 17 ડિગ્રી નોંધાયું। જૂનાગઢમાં 16 ડિગ્રી, પાવાગઢમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અંબાજીમાં 13 ડિગ્રી અને માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડતા 9 ડિગ્રી તાપમાન નોંધાયું। સમાચાર દિવ્યા ચૌહાણ ફોનલાઇન પર જોડાઈ ગયા છે। દિવ્યા, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને રાજ્યમાં હાર્ડ થીજવતી ઠંડીનો અનુભવ આજે વહેલી સવારે લોકોએ કર્યો? ભાવિકા, ચોક્કસથી શિયાળાની શરૂઆત છે તે હવે થઈ ગયેલી છે। 15 નવેમ્બર બાદ જે શિયાળાની સત્તાવાર રીતે હવામાને જાહેરાત કરી હતી તે મુજબ હવે કચ્છમાં પણ 2 દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી હવામાન તરફથી આપવામાં આવી છે। ત્યારે બીજી તરફ જે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત સહિતના તમામ જે શહેરો છે ત્યાં પણ હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને લઘુત્તમ તાપમાનમાં સતત જે વધારો જોવા મળી રહ્યો છે। 20 થી ઓછા ડિગ્રી સુધીનો જે તાપમાન, જે લઘુત્તમ તાપમાન છે તે હવે નોંધાઈ રહ્યું છે। ત્યારે આગામી દિવસમાં પણ ઠંડી વધારે પડે તેવી શક્યતા હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહી છે। ઉત્તર પૂર્વીય પવનોને કારણે ઠંડીનું પ્રમાણ છે તે દિવસે ને દિવસે હવે વધી રહ્યું છે। ત્યારે શિયાળાની શરૂઆતમાં પણ રાત્રથી જવતી ઠંડી પડવાની શક્યતા હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે। 30 ડિસેમ્બર સુધી આ જ પ્રકારની ઠંડી રહે તેવી શક્યતા હવામાને આપી છે। જી જી દિવ્યા, આભાર તમામ જાણકારી બદલ। શિયાળાની શરૂઆત થતા રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ સહિતના શહેરમાં સવારે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો। હવામાન વિભાગે આગામી 2 દિવસ કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી કરી છે। ઠંડી વધતા મોર્નિંગ વોકર્સની સંખ્યામાં પણ વધારો થયો છે। હાલ કોરોનાના કારણે લોકો જીમના બદલે મોર્નિંગ વોકને વધુ પસંદ કરે છે। વાતાવરણ ઠંડુ હોય છે, ઓક્સિજન બી સારો હોય છે, એટલે આપણે જો આવા ગાર્ડન કે ખુલ્લા એરિયામાં, ખાસ કરીને અત્યારે જે વાતાવરણ છે જેના અંદર વાયરસ વધારે છે, એ ગાર્ડનની અંદર ખુલ્લી જગ્યા હોવાથી ઓછું હોય તો એક્સરસાઇઝથી બોડીને ફાયદો થાય છે। હું પોતે ડોક્ટર છું અને એ સમજુ છું અને અત્યારે જીમખાનાને એવું ગવર્મેન્ટે ખોલી દીધું છે જીમ નહીં, પણ જીમની પોતાની લિમિટેશન છે। લોકો કો યે મેસેજ પાસ ઓન કરના હૈ કે આપકો એક્સરસાઇઝ કરના જરૂરી હૈ, આપ કહીં પે ભી કરીએ, ઘર પે કરીએ યા બહાર વોક પે જાઈએ, ગાર્ડન મે જાઈએ યા જીમ મે જાઈએ, લેકિન કોવિડ કે લીએ જો પ્રિકોશન્સ લેના હૈ વો મેન્ટેન કરના પડેગા, માસ્ક પહેનના પડેગા ઓર સોશિયલ ડિસ્ટન્સિંગ રખના પડેગા ઓર સેનિટાઈઝિંગ કરના પડેગા, હાથ બાર બાર ધોના પડેગા, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ। કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે, ત્યારે અમદાવાદમાં પણ ઠંડીનું જે પ્રમાણ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે। ત્યારે મોર્નિંગ વોકર્સનો પણ ગાર્ડનમાં જરૂરથી જમાવડો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે કચ્છમાં પણ 2 દિવસ સુધી કોલ્ડ વેવની જે આગાહી આપવામાં આવી છે, ત્યારે ગાર્ડનમાં પણ એક પછી એક લોકો હવે યોગા કરતા ફરી એક વખત નજરે જોવા મળી રહ્યા છે। કોરોનાની મહામારીને સાવચેતીને ધ્યાનમાં રાખીને ગાર્ડનમાં પણ લોકોનો હવે જે ધસારો છે તે જરૂરથી જોવા મળી રહ્યો છે અને હેલ્થ માટેની જે બેસ્ટ ઋતુ ગણાતી હોય છે વિન્ટર, એમાં હવે લોકો વહેલી સવારથી હેલ્થ માટે દોડ લગાવી રહ્યા છે। તે ગાર્ડનના પણ આ પ્રકારના જે દ્રશ્ય છે તે વહેલી સવારના જોવા મળી રહ્યા છે। જે રીતે લોકોની જે ભીડ છે, લોકોનો જે જમાવડો છે, તે આ જ પ્રકારનો દરેક ગાર્ડનમાં સાવચેતી સાથે લોકો હેલ્થમાં બેસ્ટ રહેવાની જે ઋતુ છે તેનો લહાવો લઈને વહેલી સવારથી ગાર્ડનમાં લોકોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।